વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આજે આપણે અભ્યાસ કરીશું કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણ એના એક્સરસાઇઝ નંબર 11 ની. એક્સરસાઇઝ નંબર 11 ની અંદર આપણને જે રકમ આપી છે એ રકમને પહેલા સમજીએ. એમની અંદર આપણને એવું કીધું છે, 2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ, એની કેન્દ્ર લંબાઈ આપણને આપી દીધી છે 2 સેન્ટીમીટર. 6.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો આઈપીસ, એની કેન્દ્ર લંબાઈ 6.25. બે લેન્સ વચ્ચેનું જે અંતર છે એ અંતર આપ્યું છે આપણને 15 સેન્ટીમીટર. તો વસ્તુને આપણે ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખીએ કે જેથી મળતું પ્રતિબિંબ જે છે એ પ્રથમ કિસ્સા માટે નજીક બિંદુ પર એટલે કે 25 સેન્ટીમીટરના અંતરે હોય અને બીજા કિસ્સાની અંદર અનંત અંતરે મળે, તથા બંને કિસ્સામાં આપણે માઇક્રોસ્કોપની મોટો શક્તિ એટલે કે મોટવણી મેળવવાની છે. આપેલી વસ્તુની અંદર તમે જોવા જશો તો આપેલી બાબતની અંદર આપણને માત્ર અહીંયા આપ્યું છે, એમાં ઓબ્જેક્ટિવ જે છે એની કેન્દ્ર લંબાઈ FO, ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO, અને અહીંયા આપેલું છે જે છે આઈપીસની કેન્દ્ર લંબાઈ છે FE. પછી બંને લેન્સ વચ્ચેનું જે અંતર છે જેને આપણે L તરીકે દર્શાવીએ એ L આપણને આપી દીધું છે નજીક બિંદુ એટલે કે 25 સેન્ટીમીટર અંતરે, અને જ્યારે પ્રતિબિંબ આપણી પાસે અનંત અંતર એટલે કે ઇન્ફિનિટી જેટલા અંતરે હોય ત્યારે આપણે એની મોટવણી મેળવવી છે. ચાલો, તો પહેલા શું કામ કરવું પડશે એ કામને વિચારીએ. તો એના માટે આપણને આકૃતિને સમજવી પડશે. જે થિયરીમાં આપણે આકૃતિ સમજેલી એ જ આકૃતિને અહીંયા સમજીએ. આપણને જે આપ્યું છે એમાં કઈ કઈ વસ્તુ આપી છે એને ફરી પાછી આપણે ધ્યાનમાં લઈએ. તો ઓબ્જેક્ટિવ અને કેન્દ્ર લંબાઈ આપણને આપી દીધી છે, પછી આઈપીસની કેન્દ્ર લંબાઈ આપી છે, બેલેન્સ એની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ આપણને આપી દીધું છે અહીંયા 15 સેન્ટીમીટર. ચાલો પહેલો કિસ્સો લઈ લો કે જ્યારે અંતિમ પ્રતિબિંબ જે છે એ 25 સેન્ટીમીટર હોય, એટલે કે જ્યારે D બરાબર 25 સેન્ટીમીટર હોય, તો એના માટે તમને આઈપીસની કેન્દ્ર લંબાઈ ખબર છે, ડી ખબર છે એટલે કે પ્રતિબિંબ અંતર ખબર છે. તો આના માટે તમને આ જે વસ્તુ અંતર છે એ વસ્તુ અંતર તમે જાણી શકશો. જો આ વસ્તુ અંતર આપણને ખબર પડી જાય તો પ્રથમ લેન્સ એટલે કે વસ્તુ કાચ એના માટે પ્રતિબિંબ અંતર કેટલું છે એ આપણને ખબર પડશે. જો આનું પ્રતિબિંબ અંતર વી ખબર પડી જાય બરાબર, તો આપણને વસ્તુ કેટલા અંતરે મૂકેલી છે એ જાણી શકશું. કારણ કે વી ખબર પડે પછી આપણને એફ ઓ ખબર છે, ગાઉસનું સૂત્ર મૂકી દે એટલે આપણને અહીંથી યુ જાણવા મળશે. ટૂંકમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. પહેલું કામ જે છે એ છે આઈપીસ માટે. આઈપીસની આપણને કેન્દ્ર લંબાઈ ખબર છે, પ્રતિબિંબ ક્યાં રચાય છે એ આપી દીધું છે, તો એના ઉપરથી આપણે વસ્તુનું અંતર જાણી લઈએ. આઈપીસ એના માટે વસ્તુ અંતર આપણને યુ ઈ મળી જાય, તો ગાઉસનું સૂત્ર જે છે એના પરથી યુ ઈ મેળવી લઈએ. તો હવે પ્રથમ લેન્સ એટલે કે ઓબ્જેક્ટિવ એના માટે કેટલું તમારું પ્રતિબિંબ અંતર મળશે એ જણાય, અને એ જાણી લીધા પછી આ વસ્તુ અંતર તમને યુ જાણવા મળશે. આશા રાખીએ કે આકૃતિમાં ખબર પડી હશે. જો આકૃતિ ખ્યાલ આવ્યો હશે તો તમને દાખલો ઝડપથી ખબર પડી જશે. જોતા જઈએ સ્ટેપ બાય સ્ટેપ. ચાલો, ઓબ્જેક્ટિવ જે છે એની કેન્દ્ર લંબાઈ હમણાં આગળ વાત કરી એ મુજબ 2 સેન્ટીમીટર, આઈપીસની 6.25 છે. ઓબ્જેક્ટિવ માટે આપણને વસ્તુ અંતર ખબર નથી બરાબર. આપણને વસ્તુ અંતર એવું પૂછ્યું પ્રશ્નમાં, જેવું કીધું છે વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી જોઈએ, તો એ મેળવવા માટે બીજા લેન્સની પહેલા વાત કરીએ આઈપીસની. તો એના માટે આપણને પ્રતિબિંબ અંતર આપેલું છે, પછી આઈપીસની કેન્દ્ર લંબાઈ ખબર છે, તો આપણે ગાઉસનું સૂત્ર વાપરી દઈએ. ગાઉસનું સૂત્ર વાપરીએ એટલે એના પરથી આપણને મળી જશે યુઈ. યુઈ મળી જાય. આ યુઈ એ પ્રથમ લેન્સ માટે પ્રતિબિંબનું કામ કરતું હોય બરાબર, તો એના પરથી આપણને પ્રથમ લેન્સનું વસ્તુ અંતર મળશે. ચાલો, એ કેટલું મળે છે યુઈ?
तो यूई आवे छे अपनी पासे माइनस 5 सेंटीमीटर बराबर वेल्यू अपने एड करी पण आमां संज्ञा पद्धति तमारे खास जोवानी थशे प्रतिबिंब अंतर वीई जे डी तरीके आपेलू छे 25 छे पण आपात किरणनी विरुद्ध दिशामां छे एटले माइनस लीधुं छे एफई केन्द्र लंबाई આઈપીસની જે કેન્દ્ર લંબાઈ છે એ કેન્દ્ર લંબાઈને આપણે પોઝિટિવ તરીકે કારણ કે બિલકુલ લેન્સ છે એટલે પોઝિટિવ આવશે વેલ્યુ એડ કરતા આપણને UE મળે છે માઈનસ 5 સેન્ટીમીટર બરાબર એટલે પ્રથમ કિસ્સા માટે આપણને નેત્રકાચ એટલે કે આઈપીસ માટે વસ્તુ અંતર મળી ગયું છે માઈનસ 5 સેન્ટીમીટર ચાલો સેકન્ડ કિસ્સાની વાત કરીએ આપણે તો સેકન્ડ કિસ્સાની અંદર હવે ઓબ્જેક્ટિવ અને આઈપીસ એ બે વચ્ચેનો જે ડિસ્ટન્સ આપણને આપેલું હતું એ 15 હતું મેં તમને હમણાં જ કીધું એ પ્રમાણે જો પ્રથમ તમે જે બે લેન્સ વચ્ચેનું અંતર છે એમાંથી જે આપણને વસ્તુ અંતર મળ્યું એ બાદ કરી દઈએ તો પ્રથમ લેન્સ માટે પ્રતિબિંબ અંતર મળે છે આપણને ઓબ્જેક્ટિવથી પ્રતિબિંબનું અંતર હવે એ પ્રતિબિંબ અંતર ખબર પડી ગઈ છે કેન્દ્ર લંબાઈ આપણને અહીંયા ખબર છે તો એના ઉપરથી આપણને વસ્તુનો અંતર મળી જશે એટલે સીધું તમે ગાઉસનું સૂત્ર મૂકો ગાઉસનું સૂત્ર મૂક્યા પછી અહીંયા જોજો ખાસ V0 જે છે એની વેલ્યુ પોઝિટિવ લીધી છે કેમ તો કે V0 જે મળે છે આપણને એ V0 ની જે સ્થાન છે એ બહિર્ગોળ લેન્સ લઈ લો આ ઓબ્જેક્ટિવ અહીંયા આપણને પ્રતિબિંબ મળે છે હવે તમે વિચારશો કે અહીંયાથી તમે માપીને આ બાજુ જાઓ છો માટે તમારો V0 જે છે એ પોઝિટિવ આવશે ઓલરેડી કેન્દ્ર લંબાઈ તો પોઝિટિવ જ આવે છે F O બંને વેલ્યુ એડ કરી આપણને U ની વેલ્યુ મળી ગઈ માઈનસ 2.5 સેન્ટીમીટર એટલે ફાઇનલી આપણને પ્રથમ કિસ્સા માટે વસ્તુ અંતર કેટલું છે એ ખબર પડી ગઈ છે હવે મોટોણી જોઈએ છે તો સંયુક્ત મોટોણી લેવી પડશે સંયુક્ત મોટોણી લેવા માટે પ્રથમ જે લેન્સ છે એ લેન્સ છે આપણો ઓબ્જેક્ટિવ અને બીજો જે લેન્સ છે એ છે આઈપીસ તો ઓબ્જેક્ટિવની મોટોણી તમે લેશો એ તો સાદી મોટોણી થશે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ અથવા V / U પ્રમાણે આઈપીસની મોટોણીનું સૂત્ર આપણે થિયરી ભણ્યા હતા ત્યારે તારવેલું હતું 1 + D / Fe એટલા માટે લીધું છે કારણ કે વસ્તુનું પ્રતિબિંબ જે અંતિમ પ્રતિબિંબ મળે છે આપણને એ નજીક બિંદુ જેટલા અંતરે મળે છે જો અનંત અંતરની જે સોરી નજીક બિંદુની જગ્યાએ અનંત અંતર પર રચાતું હોત તો આપણે માત્ર D / Fe નો ઉપયોગ કરતે દરેક વેલ્યુ તમારે આમાં પુટ ડાઉન કરવાની છે પુટ ડાઉન કરતા તમને મોટોણીનું જે મૂલ્ય મળે છે એ 20 મળે છે એટલે પ્રથમ જે આપણો ક્વેશ્ચન હતો એના માટે આપણને આન્સર મળી ગયો છે એ 20 મળી ગયો છે હવે બીજા કિસ્સામાં આપણને એવું કીધું છે જ્યારે વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે મળતું હોય તો એ કિસ્સા માટે માઇક્રોસ્કોપની મોટોણી શોધો અનંત અંતર મળતું હોય તો સીધી વાત છે કે જ્યારે આપણે વસ્તુને અનંત અંતર સોરી વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે મળતું હોય તો વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો જે છે એ કિરણો મુખ્ય કેન્દ્ર એફ પાસે ભેગા થવા જોઈએ મુખ્ય કેન્દ્ર એફ પાસે ભેગા થાય તો એના પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન સીધું મારી શકીએ બરાબર સમજો તમને પ્રતિબિંબ અનંત અંતરે પ્રતિબિંબ મળે છે તો એનો મતલબ શું થઈ ગયો તો એની કેન્દ્ર લંબાઈ પ્લસ વસ્તુનું સોરી પ્રતિબિંબનું જે અંતર છે એ અંતર પ્રમાણે આપણે ગાઉસના સૂત્રની કેલ્ક્યુલેશન મારીએ તો વી આપણને આપેલા છે એ અનંત અંતર એટલે ઇન્ફાઇનાઇટ વીની કિંમત ઇન્ફાઇનાઇટ મૂકી દે એટલે કોઈ પણ ના છેદમાં ઇન્ફિનિટી કોઈ પણ ના છેદમાં ઇન્ફિનિટી મતલબ કે એનો આન્સર થઈ ગયો 0 તો તમારી પાસે બચે છે u 1/u = 1/fe વાળું પદ અને એના પ્રમાણે તમે u મેળવો છો તો એ u ની વેલ્યુ મળે છે તમને માઈનસ 6.25 સેન્ટીમીટર ચાલો u મળી ગયું છે પણ અહીંયા ખાસ જોજો આજે મળ્યું છે આપણને એ આઈપીસ માટે મળેલું છે UE છે આ આઈપીસ માટે હોય તો બે લેન્સના વચ્ચેના અંતરમાંથી એને બાદ કરી દે તો આપણને પ્રથમ લેન્સ માટે પ્રતિબિંબ અંતર મળે ચલો એ કેટલું મળી ગયું છે 8.75 સેન્ટીમીટર હવે એની કેન્દ્ર લંબાઈ આપણને ખબર છે
કેન્દ્ર લંબાઈ ખબર છે તો એના પરથી આપણને વસ્તુનું અંતર પણ ખબર પડી જશે. ફરી પાછું ગાઉસનું સૂત્ર મૂકીએ આપણે, ગાઉસના સૂત્ર મૂકીને એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીએ છીએ આપણે, તો આપણને જે વસ્તુનું અંતર મળશે એ અંતર u0 એ આપણને મળે છે માઇનસ 2.59 સેન્ટીમીટર, માઇનસ 2.59 સેન્ટીમીટર. અને ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર હતું તમારી પાસે 8.75 સેન્ટીમીટર. ચાલો આની પણ મોટવણી મેળવવાની થશે, પણ અહીંયા તમે મોટવણીના સૂત્રની અંદર ડિફરન્સ જોજો, તો ડિફરન્સ તરીકે અહીંયા સંયુક્ત મોટવણી જ આપણે ધ્યાનમાં લીધી છે, પણ ફરક એટલો છે કે સૂત્ર જે પહેલા માટે લીધું તો આપણે એની અંદર આ તો ઓકે છે ઓબ્જેક્ટિવ માટે. આઈપીસ માટે જે આપણે પસંદ કરેલું એ આઈપીસ માટે પસંદગી આપણી હતી 1+d/fe વાળી, આગળના કિસ્સામાં 1+d/fe. ચલો અનંત અંતરે છે એટલે 1 તો નીકળી જવાનું છે, એટલે આ પદ કેન્સલ. વધ્યું છે આપણી પાસે d/fe. d/fe માટે વિચારે તો d એ તમારું પ્રતિબિંબ અંતર છે, એટલે પ્રતિબિંબ અંતર માટે લઈ લીધું આપણે ve, અને fe fe તરીકે આગળ આપણને ખ્યાલ આવી ગયો છે અહીંયા fe બરાબર ue, તો અહીંયા મૂકી દઉં ue બરાબર, એટલે આપણને આ સૂત્ર મળી જશે. અને એ સૂત્રની અંદર વેલ્યુ આપણે એડ કરતા આપણને ફાઇનલ આન્સર મળે છે 13.51. એટલે આગળના કિસ્સાની અંદર પણ આપણે સંયુક્ત, સોરી આગળના કિસ્સામાં પણ આપણે સંયુક્ત મોટવણી મેળવી છે, અહીંયા પણ સંયુક્ત મોટવણી મેળવી છે. બંનેની અંદર કેલ્ક્યુલેશન એક જ મેથડ પ્રમાણે ચાલવાનું છે, પણ એના માટે જો તમે દોસ્તો આકૃતિને સમજી લેશો તો એવી પરિસ્થિતિમાં તમને દાખલાને સમજવામાં ખાસ વાર લાગશે નહીં.